ओके वही ओके चलो भाई आ ही जाओ क्या बता है। चलो पार्ट वन मच्छरदानी वाला ओके ओके चलो करा दी थाई ये थाई ना तो करो ओके चलो वहां दो આપણને મચ્છરદાની વાળા ટાંકમાં એ પૂરો નતો કર્યો આપણે એવું હતું હલો હા કઈ નહીં ચલો મસ્કો નેટવર્ક સેવન એરપોર્ટ આ 3 ફીટ છે આ 7 ફૂટ છે ફીટ આ કેટલી છે 3 ફીટ આ 4 ફીટ છે આ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આટલી આપણને આપેલી હતી બરાબર ચલો અબ ઇટ ફ્લાઈઝ ઇટ સીટ્સ અને ડાયરેક્ટ અમારી ઓપોઝિટ કોર્નર ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ હા અહીંયા આગળથી આ ખૂણામાં એક મચ્છર દાખલ થાય છે એક મચ્છર અહીંથી દાખલ થાય છે અહીંથી અને ક્યાં જાય છે એ સામેના કોર્નર પર ઉપર બરાબર વિકર્ણ સ્વરૂપે જાય છે બરાબર આ થોડું અંદરથી કામ કરજો એટલે તમને થોડો અંદાજ રહે ક્યાં ખૂણો આ રીતનો છે બરાબર આ વિકર્ણ સ્વરૂપે અહીંથી અહીંયા જાય છે તો મારે અહીંયા આગળથી અહીંયા આગળનું સ્થાનાંતર શોધવું છે પરિણામી અસર શોધવી છે બરાબર ચલો આવું કઈ કરતું તો અહીંયા આગળથી આપણે નામ આપીએ A, B, C, D, E, F, E, F અને G આનો તો કોઈ એટલો બધો વાંધો નહીં આપણે આ આ બોલે તો સૌથી પહેલા પેલી વસ્તુ તમે એ સમજી લો કે મારે અહીંયા આગળ ત્યાં એનું પરિણામી અસર શોધવી છે તો પહેલા કાં તો હું અહીંયા આગળ AC અંતર શોધી લો અને AC અને DC વચ્ચે પણ 90 ડિગ્રી બને છે તો એ પણ હું કર્ણનો ઉપયોગ કરી લો તો આ અંતર મને મળી ગયા બરાબર તો DC મને ડાયરેક્ટ શોધવું હોય તો પણ તમે શોધી શકો છો બરાબર ચલો આપણે AD શોધવું છે AD એટલે સ્થાનાંતર થયું AD બરાબર લખાય મચ્છરનું સ્થાનાંતર જે આપણે શોધવું છે AD બરાબર ચલો ડાયરેક્ટ આપણે એવું વિચારીએ કે આ આ જે લાઈન છે અને આની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે અને આ કર્ણ થયો AD તમારો કર્ણ થયો તો AC સ્ક્વેર પ્લસ DC સ્ક્વેર નું રૂટ કાઢો એટલે AD મળે ખબર પડી આ તમે જે બેઠેલા છો એના જે ખૂણામાંથી એક ખૂણામાંથી બીજા ખૂણામાં કોર્નર પર તમે જાઓ છો બરાબર એ વખતેનો વસ્તુ વિચારો આપણે અંજો કદાચ એવી સમજ ના પડતી તો મને કહી દો તો આપણે બીજી રીતે જઈએ દાખલા તરીકે આ એક કાટખૂણ ત્રિકોણ થયો કયો A B C કાટખૂણ ત્રિકોણ થયો આ કાટખૂણો થયો અહીંયા આગળ બરાબર તો આ કર્ણ થયો તો AC નો વર્ગ બરાબર શું લખાશે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે AC મળી ગયો આ AC અને આ DC એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 ડિગ્રી છે તો આ તમારું પરિણામી અસર થઈ તો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર AD સ્ક્વેર લખાય તો એ રીતે તમારો જવાબ એ રીતે જવાબ લાવવાનો હતો બરાબર કેટલા જણ લાયા જવાબ બોલો લાયા ખરે તમે જવાબ કોઈ ઓકે કેટલો આવ્યો તારો જવાબ પહેલમ વર્ગમૂળમાં 62 એક જ મિનિટ 65 વર્ગમૂળમાં એક એલસી એલસી મેં કેટલું કીધું
वर्गमूल में 65 वर्गमूल तो डाट तो से आप लोग 9 ना वर्गमूल में पहलो आवे जो 74 आवे 74 आवे चलो आपने गणिए અહીંયા આગળ ધ્યાન આપો ચલો મારે જોઈએ છે આનો ડિસ્પ્લેસમેન્ટ એડી જોઈએ છે એટલે મારી જોડે બે રસ્તા છે પહેલો રસ્તો હું આ કરું તો બી ચાલે જો આ 4 નો વર્ગ ને વત્તા 7 નો વર્ગ તો પર એસી મળશે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એબી સ્ક્વેર એટલે 16 વત્તા 49 ક્લિયર આટલી વસ્તુ 16 વત્તા 49 16 વત્તા 49 એટલે અહીં વસે તારી જોડે 5 त्रिकोण कहो ध्यान त्रिकोण ए सी डी खूणो सी 90 डिग्री माटे एडी स्क्वेर इज इक्वल टू एसी स्क्वेर प्लस डीसी स्क्वायर चलो एसी स्क्वायर એટલે 65 જે છે 65 એનો વર્ગ કરશો અને 13 નો વર્ગ કરશો બરાબર ચલો 65 એટલે 65 થયા વત્તા 9 એટલે અહીંયા કે રહેશે તમારી જોડે 4 એક વર્ષે એટલે 74 એડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે 74 માટે એડી બરાબર તમારી જોડે આવશે અંડર રૂટ 74 ફીટ સમજ પડી આ હેલો कोई कन्फ्यूजन आम हो तो मैं कही दो बराबर चलो तो विचार घर उ घर के खूणा थे नीचे ना चार खूण ऊपर चार खूण टोटल आठ खूण थे आ खूण पहला नंबर ना खूण बीजो तीजो चौथो पची पांच छ सात आठ ए रीते आठमा नंबर ना पहला नंबर ना खूण तब जॉइंट करो आ मतलब एवं जो हूँ आने नंबर आप दू छू एक बे त्र चार बराबर पची आने नंबर आप पांच छ सात ने आठ आ रीते घर खूणा नंबर आप दो हम अहीं आगे दाखल क्या थयो मच्छर पहला नंबर ना खूणा में निकले थे क्या आठमा नंबर ना खूणा हाँ तो हवे तमारे एक ने आठ नु अंतर शोधवुं तमारे एटले के स्थानांतर आ बे वच्चे तो हवे तमे विचारजो तमे नीचेनी सपाटी ध्यानमां लखो एटले आ एसी थयुं आ नीचेनी सपाटी ने आ बन्ने वच्चेनो 90 डिग्रीनो खूणो थयो माटे आ बन्नेनी उपर तमे पायथागोरस वापरीने आ लाई शको छो અથવા બીજો રસ્તો કયો થાય બરાબર બીજો રસ્તો તમે ડાયરેક્ટ કરવા જશો એટલે શું થશે અહીંયા ગતિ આ અંતર તમારે જોઈએ ડાયરેક્ટ તો આ અંતર તમારે એસી શોધવું જ પડશે પહેલા એસી શોધ્યા વગર તો આવવાનું જ નથી તો એસી શોધીને પછી આ તમે જવાબ લઈ શકો ઓકે ચલો એના પછીનો રસ્તો શું હતો એમાં પછી શું કીધું હતું બીજું બી ટેકિંગ ધ હોલ એઝ અ ઓરિજિન એટલે કે હોલને તમે ઉદ્ગમ ગણો અને લેન્થ कॉम्पोनेंट बराबर राइट कॉम्पोनेंट ऑफ एटले घटक शोधवाना छे डिस्प्लेसमेंट ना चलो शोध्या था ए कोने हेलो हाँ तो ये शोधी मैंने बताओ बराबर एना कॉम्पोनेंट शोधवाना राइट द एना घटक शोधवाना था आपने बराबर आ रकम में लखाई थी आखी रकम लखाई आकृति दोरेली छे ओके तो रकम लखी दो चलो पहला लखो आकृति में दर्शाए मुजब हूँ लखू के बोलू संभळा से तमने ओके लखो आकृति में दर्शाए मुजब एक मच्छरदानीनी लंबाई 7 फूट पहोळाई 4 फूट अने ऊंचाई 3 फूट छे हवे जो एक मच्छर મચ્છરદાનીના એક ખૂણામાંથી દાખલ થઈ ગતિ કરીને
સામેના ખૂણા પર એટલે કે વિકર્ણ વિકર્ણની દિશામાં સામેના ખૂણા પર આ કર્ણ થયો આ વિકર્ણ થયો હો વિકર્ણના વિકર્ણની દિશામાં સામેના ખૂણા પર જાય તો મચ્છરનું સ્થાનાંતર શોધો મચ્છરનું સ્થાનાંતર શોધો બરાબર અને જો તેની લંબાઈ જો તેની લંબાઈ લખો છો બધા હલો તેની લંબાઈ એક્સ અક્ષ તરીકે પહોળાઈ વાય અક્ષ તરીકે અને ઊંચાઈ ઝેડ અક્ષ તરીકે લેવામાં આવે તો તેના ઘટકો શોધો બરાબર ચલો આ રકમ થઈ ગઈ હવે પહેલું તો સોલ્વ કર્યું મેં બરાબર ચલો હવે અહીંયા આગળ આપણને એવું કીધું છે એના પરથી જુઓ એનો મતલબ એને એવું કર્યો પેલો દાખલો સમજ પડી ગઈ ને પેલો જવાબ આવ્યો એમાં કોઈ તકલીફ હલો ઓકે ચલો આ જે વસ્તુ છે ને એને એને એક્સ અક્ષ ધારી આ એક્સ અક્ષ છે બરાબર અને આ આ જે છે એ તમારી વાય અક્ષ થઈ બરાબર અને આ ઉપરની અક્ષ જે છે એની ઝેડ અક્ષ થઈ ઝેડ અક્ષ બરાબર ચલો તો એક્સ અક્ષ નો કોમ્પોનન્ટ એટલે તમારું ડિસ્પ્લેસમેન્ટ ડી બરાબર જો લખવા જઈએ તો આ એક્સ દિશામાં કેટલા છે 7 ફૂટ એટલે 7 ફીટ એટલે 7 7 આઈ કેરેટ પ્લસ વાય દિશામાં કેટલા છે તો 4 જે કેરેટ પ્લસ એક્સ ઝેડ દિશામાં કેટલા તો 3 કે કેરેટ આ રીતે લખાય ડિસ્પ્લેસમેન્ટ એનો બરાબર તો એક્સ દિશાનો ઘટક એક્સ દિશાનો ઘટક એટલે કે dx જો હું સ્મોલ માં લખવા જો બરાબર અથવા તો એનો r તરીકે લઈએ ચલો r તરીકે તો r x દિશામાં જો જતો હોય અથવા તો ખાલી એને x તરીકે લેવાય x બરાબર તમારો જો આવશે 7 7 ફીટ બરાબર y બરાબર તમારો શું આવશે 4 ફીટ ને z બરાબર શું થશે 3 ફીટ સિમ્પલ આન્સર થયો હવે આના પરથી તમારે એનો જો મૂલ્ય લાવવું હોય તો એક બીજો રસ્તો હતો પેલું તમે પાયથાગોરસ ના વાપરો ને આનું મૂલ્ય લઈ લો આ સ્થાનાંતરના સદિશ નું મૂલ્ય લઈ લો તો હંમેશા આપણે શું કરીએ છે જે i નો સહગુણક હોય એનો વર્ગ કરવાનો i નો સહગુણક કોણ છે 7 તો 7 નો વર્ગ કરો j નો સહગુણક કોણ છે તો 4 નો વર્ગ કરો k નો સહગુણક કોણ છે તો 3 નો વર્ગ કરો એટલે અહીંયા આગળ શું થશે જુઓ આ 49 વત્તા 16 વત્તા 9 બરાબર આ ત્રણે નું સમેશન કરશો એટલે કેટલા આવશે જુઓ 74 આવી જશે એનું મૂલ્ય થઈ ગયું આ ડાયરેક્ટ પણ તમે શોધી શકો છો સ્થાનાંતર નું મૂલ્ય હો અથવા તો સ્થાનાંતર પણ કહેવાય ને બરાબર ચલો રેડી ઓકે ચલો થોડું અંધારું પડે ને અંધારું પડે કાલ આમ ઘેરાયું છે અત્યારે પાછો વરસાદ પડશે કાલે વરસાદ પડ્યો અચાનક જ ચલો એને ઓકે ચલો આગળ જઈએ આવો ઉત્તર દિશામાં ક્વેશ્ચન નંબર તમારો આવ્યો છે 10 નો બરાબર ઉત્તર દિશામાં સદિશ એ નું મૂલ્ય 4.5 છે 4.5 એકમ છે એકમ ચલો આ શબ્દ સમજાવું હું એકમ નો મીનિંગ મેં સમજાવ્યો છે પણ છતાંય કહી દઉં ચલો તો પહેલું CA
ને બી માઇનસ ફોર એ શું થાય? મીટર પણ હોય શકે, કિલોમીટર પણ હોય શકે, અથવા તો ચાર ચાર લીટર પણ હોય શકે, ચાર કેજી પણ હોય શકે. પાછળ આપણે કશું ના લખીએ એવું નહીં, આનો મિનિંગ ખોટો કહેવાય. કારણ કે અહીંયા આગળ મૂલ્ય અને એનો એકમ પણ હોવો જોઈએ. એટલે એકમ આપણે જાણતા નથી, પણ અહીંયા આગળ લખી શકીએ છીએ કે આને એકમ, ચાર એકમ, એમ કે આનું મૂલ્ય ચાર એકમ છે. બરાબર, ક્લિયર? એવો મિનિંગ થાય એકમ. બરાબર, આનો મને મતલબ. તો આનો જવાબ આપણે લાવો છે 3A. બરાબર, ચલો ઉત્તર દિશામાં છે તો દિશા આપણે નક્કી કરી દઈએ. આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, ના વેસ્ટ. બરાબર, એક સદિશ આપણો આ દિશામાં છે અને એનું મૂલ્ય આપણને આપેલું છે એ, એનું મૂલ્ય આપણને આપેલું છે 4.5. બરાબર, એનું મૂલ્ય આપેલું છે, દિશાની આ છે. તો હવે તમને પહેલો જ પ્રશ્ન પૂછે એ બરાબર, એની અંદર આપે છે તમને 3A. ક્લિયર? તો 3A બરાબર તમે શું લખશો? તો 3 ગુણ્યા એનું મૂલ્ય તમને સદિશ બરાબર શું લખાય? મૂલ્ય ગુણ્યા એની દિશા. દિશા કઈ દિશા છે? નોર્થ. નોર્થ એટલે તમે આને વાય અક્ષ લઈ લો. દાખલા તરીકે આને વાય અક્ષ આપણે લઈ લીધી અને હું એક્સ અક્ષ તરીકે લઉં છું. તો વાય બરાબર લખશો તમે 2 કેરેટ ઉપરની દિશામાં ગયો. ક્લિયર? ચલો, તો 3 એનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 4.5. અથવા તો તમે આવું લખો નોર્થ એટલે કે ઉત્તર દિશા. ઉત્તર દિશા, તો જો આ દિશા આવી ગઈ ને એનું મૂલ્ય, મૂલ્ય અહીંયા આગળ આવી ગયું, અહીં આગળ લખશો તમે ઉત્તર દિશા. સમજ પડે ને જે પ્રોસેસ શું કરવું છે? ભાઈ જો 3 × 5 = 13.5 અને દિશા કઈ આવશે? તો ઉત્તર દિશા. ક્લિયર? તો આની દિશા એની એ જ રહી, આ પહેલાની જે સદિશ છે 3A એ ઉત્તર દિશામાં જાય છે. હવે અહીંયા આગળ જો બી ની અંદર, બી ની અંદર આપણે લખ્યું છે કે -4A સદિશ. તો -4, હવે સદિશ એ છે એટલે માના કે ગુણ્યા ઉત્તર દિશા. ક્લિયર? ચલો, તો માનાંક આપણને આપેલો છે કેટલો? 4.5 ઇન્ટુ ઉત્તર દિશા. ઉત્તર દિશા, તો જુઓ અહીંયા 4 × 5 = 20 શું વધી તેની 2, ચોકે ચોકે 16 × 18 = 18.0 આગળ માઇનસ દિશા. બરાબર, અને અહીંયા આગળ લખાશે ઉત્તર દિશા. એટલે આ શું બતાવે છે? માઇનસ ઉત્તર દિશા. એનો મતલબ કે આ સદિશ કઈ દિશામાં જશે? આ જે છે -4A આ દિશામાં જશે, નીચેની દિશા. સમજ પડી? એટલે કોણ આવી ગયું મને ખબર જ ના રહી કોઈ. ચલો વેરી ગુડ. આ લોકો છે ને જેટલા બી એડમિટ થવા માટે આવતા ને બધા 4 વાગે એટલે ટાઈમસર આવી જજો ભાઈ. કારણ કે આ તો શું થાય કે આ વિષય જ એવો છે કે પછી હું આ બાજુ પાછળ જોતો નહીં, પાછળ મેં અરીસો મૂકેલો છે, પછી મારે આમ ફરી જોવું પડે કે આ કોઈ આવ્યું છે કે નહીં, હમણાં ખબર પડી મને. બરાબર, ચલો ઓકે, ચલો આગળ જઈએ. હવે ચલો બોર્ડમાં તમારું કેટલું ચાલ્યું? આગળ તમારું ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર ચલાયા છે? સરસ, ત્રીજું ચાલે છે. ઓકે, હા ચાલ, મારે આજે એક વધારાના સમીકરણ તારવાના હતા એટલે મેં તમને પૂછ્યું. બરાબર, ચલો હવે અહીંયા આગળ આ એંગલ ને બધું મેં તમને સૂત્ર શીખવાડ્યું છે ને, આ વસ્તુ તો 60° નો ખૂણો આપેલો હોય આ રીતે 60° એ સદિશ છે, એ બરાબર તમને 4 મૂલ્ય એ સદિશ છે. તો આ ઘટક એના પાટા શીખવાડ્યા છે બે, પેલો સદી સદીશ ગુણાકાર મેં ચલાવેલો છે. બરોબર બરોબર, ચલો ઓકે. હવે આપણને એક દાખલો એવો આપેલો છે એ બરાબર, એ બરાબર આપણને આપે છે 2i કેરેટ. આઈ કેરેટ નો મીનિંગ શું થાય? 3j + 4k કેરેટ, કે એટલે ઝેડ દિશા. અને બી બરાબર આપણને આપેલું છે 3i કેરેટ + 4j કેરેટ,
प्लस फाइव के करे, क्लियर? तो फाइंड द एंगल बिटवीन, तो ए અને બી વચ્ચેનો ખૂણો શોધો. અહીં કે તમને એવું કીધું સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. ચલો ક્લિયર. તો ખૂણો શોધવા માટે તમારી જોડે બે રીત છે. આમ તો એ ક્રોસ બી પણ કરી શકો, એ ડોટ બી પણ કરી શકો, પણ એ ડોટ બી આપણે સારી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર? તો દાખલા તરીકે હું લખું છું એ ડોટ બી લેતા, બરાબર? એ ડોટ બી બધાને ખબર હશે, ડોટ પ્રોડક્ટ ને ક્રોસ પ્રોડક્ટ, મેં એવું લખાવ્યું છે. તો અહીં લખો છો તમે એ બી કોસ થીટા, રાઈટ? યાદ છે ને આ બધું? હલો, ચલો ના યાદ હોય કરી દેજો, કે અહીંયા આગળ જોડે દિશા ના આવે, ખાલી મૂલ્ય એકલું જ આવે. આ બધા મૂલ્ય છે એટલે અદિશ ગુણાકાર થયો. આ ડોટ પ્રોડક્ટ એનો મતલબ શું થયો? અદિશ ગુણાકાર. આ બધું હું લખું છું એનું કારણ એ છે કે તમારી આ શરૂઆત છે, બરાબર? પછી જેવા તમે ટ્રેક પર આવી ગયા એટલે પછી આ બધી વસ્તુ હું તમને યાદ કરીશ કે આ બધું ચાલી ગયું છે, બરાબર? આ અદિશ ગુણાકાર છે. તો મારે અહીંયા આગળ જોઈ શકું છું કે મારે કોસ થીટા જોઈએ છે, કોસ થીટા શોધવો છે. તો એ ડોટ બી ભાગ્યા એ બી આવું થાય, બરાબર? ક્લિયર? એ ડોટ બી ભાગ્યા એ બી. તો આનું મારે મૂલ્ય લેવું છે. હવે શું થશે જુઓ, આ માન્ય કહેવાય આ મૂલ્ય. તો સૌથી પહેલા પેલું મને આનું મૂલ્ય ખબર હોય છે, આનું મૂલ્ય ખબર હોય છે. તો મૂલ્ય માટે મેં તમને રસ્તો બતાવ્યો હમણાં સવારમાં, એટલે પહેલું જ. તો માન્ય એ બરાબર શું કરવાનું, પહેલા પેલું વર્ગમૂળ લેવાનું. યાદ આવ્યું? એ આઈ સહગુણક જેવો એનો વર્ગ લે, તો બે નો વર્ગ, જે ના સહગુણક નો વર્ગ વત્તા કે ના સહગુણક નો વર્ગ, બરાબર? ચાર નો વર્ગ. તો હવે શું થશે જુઓ, આનો વર્ગ થઈ ગયો ચાર વત્તા નવ વત્તા સોળ. તો અહીંયા આગળ થઈ જશે પચીસ ને ચાર ઓગણત્રીસ, એટલે તમારી જોડે થાય છે અંડર રૂટ 29, બરાબર? ક્લિયર? આટલા એકમ પાછળ એકમ લખવાનું. બોર્ડમાં આવું બધું લખજો તમે, કારણ કે બોર્ડમાં આના માર્ક કપાઈ જશે. મારા એમ નહીં લખો તો ચાલશે, આપણે કોઈ દિવસ એવું જોવાનું નહીં હોતું, આપણે સીધો જવાબ જોવાનો હોય, બરાબર? ચલો, એટલે બોર્ડમાં આવું બધું લખજો પાછા. ચલો, આનું મૂલ્ય શું થશે જુઓ, ત્રણ નો વર્ગ નવ, ચાર નો વર્ગ સોળ પચીસ, અને પાંચ નો વર્ગ પચીસ, એટલે ટોટલ એમાઉન્ટ થઈ ગઈ પચાસ. ક્લિયર? ચલો, આ પચાસ આવી ગયા, પેલા ઓગણત્રીસ આવી ગયા. હવે ઉપર લખો એ ડોટ બી, તો ટુ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ પ્લસ કેટલા છે, ફોર કે કેરેટ. સમજ ના પડે ને એ જગ્યાએ મને રોકી દોજો, બધા જે નવો છોકરો આવ્યો હોય કોઈ તો એ મને કહો તમે, કારણ કે આ વસ્તુ નહીં આવડે તો આપણે કશા કામના નથી પછી, બરાબર? થ્રી આઈ પ્લસ ફોર જે પ્લસ ફાઈવ કે, બરાબર? પછી આપણી પરિસ્થિતિ ખરાબ થઈ જશે. ચલો, એ અને બી ના અંડર રૂટ 29, અંડર રૂટ 50, બરાબર? ચલો, હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. જો તો મેં તમને ગુણાકાર શીખવાડેલો છે, યાદ કરી લોજો. આઈ ડોટ આઈ તો 1 આવશે, આઈ ડોટ જે 0, આઈ ડોટ કે 0, એટલે આ બે હું કન્સિડર ના કરું, સીધો આ બેનો ગુણાકાર કરીને કિંમત મૂકી દો, અને આઈ ડોટ આઈ બરાબર 1 આવે. યાદ છે ને, આઈ આઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 1, અને આના સિવાયનું કોઈ પણ હોય, આઈ ડોટ જે, જે ડોટ કે ડોટ આઈ, કોઈ પણ તમે લઈ લો, એનો જવાબ 0 આવે, બરાબર? આ નિયમ આપણને ખબર છે. તો આ બેનો સીધે સીધો 3 × 6 જવાબ આવશે, પેલો પ્લસ 3 × 4 = 12, બાકીનો 0 થઈ જવાનો, અને 4 × 5 = 20. આનો ગુણાકાર આની કરો કરવા જશો તો 2 × 4 = 8, પણ આઈ ડોટ જે 0 થઈ જવાનો, કે 90 ડિગ્રી, તો કોસ 90 0 થાય, બરાબર? આ બધી વસ્તુ સમજાયેલી છે, અને છેદ ની અંદર તમારી જોડે આવશે અંડર રૂટ 29 50. ચલો, એટલે આનો જવાબ આવે, તમારે લાવવો હોય તો એ જો, 18 છે ને, 18 એ ઉમેરી દીધી એટલે આપણે 38, અને અંડર રૂટ 29 50. ક્લિયર? ચલો, તો હું આને આમ પણ લખી શકું, 5 અહીંયા આગળ રહેવા દેવું, સોરી 25 × 2, 25 નું વર્ગમૂળ કાઢીએ એટલે 5 બહાર નીકળી જશે, એટલે 5 અહીં લખશો તમે, 38 5 અંડર રૂટ 29 ઇન્ટુ રૂટ 2, બરાબર? ચલો, 19 × 38 થાય, 19 × 2, આ 2 બરાબર હું રૂટ 2 √2 બે વાર લખી શકું,
एक एक रूट टू जो रहे ओगनीस अंडर रूट टू छेद अंदर फाइव अंडर रूट ट्वेंटी नाइन આવાનું મૂલ્ય કાઢી નાખો તો એ ચાલે બરાબર કેલ્સિયમ આપણે યુઝ કરી લઈએ છે બરાબર આમ તો આને હું 27 ગણી શકું આને 27 હું લઈ શકું એપ્રોક્સિમેશન લેવા માટે ના પણ 27 એ નહીં થાય બરાબર આને વર્ગમૂળમાં આપણે લેવું હોય તો પાછું 25 લઈ શકીએ તો 4 વધી છે બરાબર 25 તો ચલો આપણે સીધું એનું વર્ગમૂળ લઈએ છે ત્યારે તો ડાયરેક્ટ 29 નું વર્ગમૂળ એટલે આવે છે 5.3 ઇન્ટુ 5 કેટલા આવે છે 26.9 એટલે 27 લઈ લે નીચે 27 અને 19 ગુણ્યા 19 એટલે 26.8 આ 26.8 જેવું છે એટલે એપ્રોક્સિમેટલી આ પણ તમે 27 લઈ શકો છો 27 પણ 27 એટલે આવશે તમારો જવાબ આવશે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યો તો થીટા બરાબર શું લખાય બોલો એક જ રૂટ પર જશે.